હેલો સ્ટુડન્ટ, વેરી ગુડ મોર્નિંગ. આજે આપણે વાત કરવાના છે વેવ શેપર થિયરી માટે. આપણે નાનો અમથો પોઈન્ટ બાકી રાખી દીધો હતો, એ હવે આગળ સમજશું. જો તમારી પાસે થિયરીનું નામ શું છે, VSEPR, એનો મતલબ શું છે સમજો. વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્સન. કાંઈના સમજાણું સમજાવું છું. વેલેન્સ એટલે સંયોજકતા, સેલ એટલે કક્ષા, ઇલેક્ટ્રોન સમજાય છે, પેર એટલે કે યુગ્મ, અને રિપલ્સન એટલે કે અપાકર્ષણ. મતલબ જે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન છે એના વચ્ચે અપાકર્ષણ થાય છે, એવું આ થિયરીનું નામ કહે છે. પણ આપણને ખબર શું પડશે, આકાર કેવો છે પદાર્થનો, એમની સાથે ઇલેક્ટ્રોન પછી રિપાકર્ષણ થઈ જાય અપાકર્ષણના કારણે, એમનું સંકરણ શું થશે, એમનો શેપ શું છે, એ બધી માહિતી મળશે. થિયરી ચાલુ કરીએ એની પહેલાં થોડીક માહિતી તમને ખબર હોવી જોઈએ. જો સૌથી પહેલાં ઇલેક્ટ્રોન પેરની માહિતી, પછી બોન્ડ પેરની અને લોન પેરની. આ ત્રણ સિમ્બોલ તમે યાદ રાખશો. કયા કયા? એકને કહેવાશે EP, બીજાને કહેવાશે BP અને ત્રીજાને કહેવાશે LP. હવે જો EP નો મતલબ છે ઇલેક્ટ્રોન પેર, BP નો મતલબ છે બોન્ડ પેર, અને LP નો મતલબ છે લોન પેર. ત્રણ વસ્તુ સમજાણી. હવે જોજો, ઇલેક્ટ્રોન પેર એટલે શું? ઇલેક્ટ્રોન યુગ્મ. બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હું તમને આ સમજાવું પ્રેક્ટિકલી કેવી રીતે થાય છે. ઉદાહરણ તરીકે આ પાણીનો અણુ છે, H2O, તમે કહો છો એ પાણીનો અણુ આ છે. હવે સમજો ધ્યાનથી, અહીંયા આગળ જે બંધ બને છે ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે, આ બંનેને કહેવાશે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બરાબર? જો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન હશે, અહીંયા પણ બે ઇલેક્ટ્રોન હશે, તો આની જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ થઈ જશે બે. મતલબ હું કહી દઈશ કે બોન્ડ પેર થઈ ગઈ બે. ઉપર જે તમને આવી રીતે બંધની બદલે કક્ષકમાં દેખાડવામાં આવ્યું છે, આ બંને જે તમારી પાસે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને કહેવાશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક અહીંયા આગળ, બીજું અહીંયા આગળ, તમારી પાસે જે લોન પેરની સંખ્યા છે એ પણ થઈ ગઈ બે. વાત સમજાણી? બોન્ડ પેરની સંખ્યા બે, લોન પેરની સંખ્યા પણ બે. હવે આ બધાનું હું ટોટલ કરી નાખું, બોન્ડ પેરને પણ ગણી લઉં અને લોન પેરને પણ ગણી લઉં, તો મને કુલ ઇલેક્ટ્રોન યુગ્મ મળી જશે. મતલબ મને ઇલેક્ટ્રોન પેરની સંખ્યા મળશે. તો જુઓ, ઇલેક્ટ્રોન પેરની સંખ્યા થઈ ગઈ ચાર. કેમ ચાર? કેમ કે બે છે એ લોન પેર છે ને બે છે એ બોન્ડ પેર છે, બંનેનો સરવાળો કરી નાખશો તમને મળી જશે ચાર. હવે આપણે આ બંનેના સૂત્ર સમજવાના છે, સૂત્ર સમજીએ અને પછી આગળ વધીએ. ચલો, તો આ રહે આપણી પાસે સૂત્ર. સૂત્ર શું છે? V + H + or - C, V વત્તા હાઇડ્રોજન એટલે H + or - C, સીનો મતલબ છે ચાર્જ, છેદમાં આવે છે બે. જે બોન્ડ પેર છે મારી પાસે એનું સૂત્ર આવશે T - 1. બરાબર? હું બધાનો મતલબ સમજાવું છું, અત્યારે ખાલી જુઓ ખાલી એકવાર. છેલ્લે છે મારી પાસે LP, મતલબ લોન પેર. લોન પેરનું સૂત્ર આવશે EP - BP, મતલબ ઇલેક્ટ્રોન પેર, એમાંથી બાદ કરી નાખો બોન્ડ પેર. સમજો ધ્યાનથી, V નો મતલબ શું છે? V મતલબ વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન. વેલેન્સ એટલે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તો હું લખી નાખીશ V ની જગ્યાએ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. તમને હું બધા જ પદની માહિતી આપું છું. V બરાબર શું આવશે? સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. આ કેવી રીતે ગોતવા છે એવું સમજાવી દઈશ. બરાબર? પછી આવે છે H. H ની જગ્યાએ તમે શું સમજશો? હાઇડ્રોજન અથવા હેલોજનની સંખ્યા. શું કરવાનું છે? H ની જગ્યાએ હાઇડ્રોજન અથવા તો હેલોજનની સંખ્યા. હકીકતમાં શું હોય છે? જે તમારી પાસે એકલ બંધ બનાવે, સિંગલ બોન્ડ બનાવે છે, એવા પરમાણુની સંખ્યા લખવાની હોય તો આગળ લખી નાખીશ, એકલ બંધ બનાવતા પરમાણુઓની સંખ્યા. તો આપણને ખબર છે કે જે હાઇડ્રોજન હોય અથવા તો હેલોજન છે, મતલબ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, આ લોકો જ શું કરે છે? સિંગલ બોન્ડ બનાવે છે, તો એના લીધે એકલ બંધવાળા પરમાણુઓની સંખ્યા લખી નાખશું. હમણાં આપણે દાખલા કરશું એટલે બધું સમજાશે, અત્યારે પહેલાં સૂત્ર સમજતા જાઓ. પછી આવે છે +or - C. તો એ જે સી છે એ દેખાડે છે ચાર્જ. સીનો મતલબ થશે ચાર્જ, મતલબ શું? વીજભાર. તમને ખ્યાલ છે, કોઈ પણ અણુ હોય એના ઉપર પ્લસ માઇનસ એવા કોઈ વીજભાર હોય છે. આપણે શું કરશું? અહીંયા સરવાળો કે બાદબાકી કરશું? ક્યારે સરવાળો કરવાનો, ક્યારે બાદબાકી, હું સમજાવીશ. અત્યાર પૂરતું ધ્યાન રાખો કે સીનો મતલબ છે એ ચાર્જ. વાત સમજાઈ ગઈ? કઈ કઈ? વીનો મતલબ છે વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન, H નો મતલબ છે હાઇડ્રોજન અથવા તો હેલોજનની સંખ્યા, અને સી આવે છે એનો મતલબ છે ચાર્જ, મતલબ કે વીજભાર. ઠીક. ચલો હવે બીજું જુઓ, બોન્ડ પેરનું સૂત્ર શું છે? T - 1. -1 તો સમજવાની જરૂર નથી, સમજાવશું શું? ટી નો મતલબ ટોટલ. ટી નો મતલબ થશે ટોટલ. સારી રીતે કેવું હોય તો
कुल परमाणुओं की संख्या, टोटल मतलब शुद्ध जैसे कुल परमाणुओं की संख्या जेटला पण तमारी पासे परमाणु होय, उदाहरण तरीके पानी की बात करो, एक ऑक्सीजन बे हाइड्रोजन, बे ने एक केटला थई गया त्रण थई गया, तो जे परमाणुओं की कुल संख्या छे ये आपणे टी तरीके लखशु, टोटल एटले के त्रण अहींया आगळ आवशे, त्रण माइनस एक करशु एटले बे जवाब आवशे। छेलो सूत्र समझावानी जरूर नथी, ईपी एटले इलेक्ट्रॉन पेर मतलब सूत्र नंबर एक, बीपी एटले के बॉन्ड पेर मतलब सूत्र नंबर बे। तो पहला सूत्रमांथी बीजो सूत्र नो जे जवाब आवे बाद करी नाखो, मतलब मोटी संख्या में नानी संख्या बाद करवानी हशे जे पण आवे तमारो जवाब बराबर। आ सूत्र खबर पड़ गई, हवे आना उपयोग जोईए छे जे सौथी महत्वना छे समझवानी ट्राय करजो। चलो बाळको जुओ, तो हवे अहींया आगळ आपणी पासे जे टेबल में लख्युं छे ई आपणे सौथी पहेला समजशुं। एक टेबल बनाव्युं छे मैं, आ तमने पहेला पण शीखवाड्युं हतुं। आ शुं छे भाई, वेलेंस सेलना इलेक्ट्रॉन, कोई पण परमाणुनी बाह्यतम कक्षामां इलेक्ट्रॉन केटला होय आपणे समजवानुं होय तो शुं करशुं, लिथियम थी करीने नियोन सुधीनो लखी नाखशुं। लिथियम थी नियोन सुधीना तत्व ए बधाने नीचे 1 2 3 4 5 6 7 8 सुधी, एक थी करीने 8 सुधीनो लखी नाखशुं। कदाच न देखातो होय तो जोई लेजो बराबर। आपणे तमने पहेला पण समजाव्युं छे, पण एनीवे હવે સમજો આ શું છે, આ છે એમના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન। મારી પાસે નાઇટ્રોજનના સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોન જોઈએ તો 5 આવશે, ઓક્સિજન માટે 6 આવશે એવી રીતે। હવે માની લો કે અહીંયા લખ્યા છે એના સિવાયનો પ્રશ્ન પૂછાઈ ગયો, તો ઉદાહરણ તરીકે હું તમને કહી દઉં છું કે મારી પાસે સલ્ફરનું પૂછાઈ ગયું, તો આપણે જોવું પડશે કે સલ્ફર છે એસ એ કયા વિભાગમાં આવે છે। મને ખબર છે કે ઓક્સિજનવાળી લાઇનમાં આવશે, મેં તમને આવર્ત કોષ્ટક આખું એટલે જ શીખવાડ્યું છે। ઓલ્ડ સ્ટાઇલ સે ટીપો કરશું તેમાં સલ્ફર આવશે, સલ્ફર જે લાઇનમાં આવે છે ઓક્સિજનવાળી લાઇન એના જ તત્વો છે, એટલા જ ઇલેક્ટ્રોન એ સલ્ફરના પણ બાહ્યતમ કક્ષામાં હશે। માની લો કે તમને કોઈ પૂછે છે કે પીબી, પીબી એટલે કે લેડ, લેડ માટે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા, તો યાદ કરવાનું કે લેડ છે એ ક્યાં આગળ આવશે, કહે સીતાજી સુનો પ્રભુ, મતલબ છેલ્લે જે પ્રભુ છે એના ઉપરથી આપણે પીબી લખતા હતા, કઈ લાઇનમાં આવશે, એ આવશે કાર્બન સમૂહમાં। કાર્બન સમૂહનો કેટલો છે, વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન 4 છે, તો લેડ માટે પણ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 4 આવશે। તો જે લોકોએ આગળના ચેપ્ટરના વિડીયો નથી જોયા, ત્રીજા ચેપ્ટરના, ખાસ કરીને જે આવર્ત કોષ્ટક તમને સમજાવ્યું છે એની ટ્રીક બધી યાદ રાખી લો, સમજી લો, પછી આ તમને સમજાશે, બાકી આ થશે નહીં। ચલો તો આપણને વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન તો અહીંયા મળી જશે, બધા સામે જ લખ્યા છે। હવે જો હું તમને સમજાવું કે કેવી રીતે કરશું, આ તમારી પાસે મિથેન છે, સૌથી પહેલું કામ મારું ઇલેક્ટ્રોન પેર ગોતવા માટે હું સૂત્ર મૂકી દઈશ। જુઓ ઈપી બરાબર વી પ્લસ એચ પ્લસ ઓર માઇનસ સી ડિવાઈડ બાય 2, બહુ જ સિમ્પલ છે। જુઓ મારે શું કરવાનું છે, એક પછી એક બધાની કિંમત મૂકવાની છે, વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન। હવે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કોના મૂકવાય સમજો, અહીંયા તો બબ્બે તત્વ છે, કાર્બન પણ છે અને હાઇડ્રોજન છે, તો જે સિંગલ હોય એકલું હોય એના આપણે વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન મૂકશું। હકીકતમાં શું હોય, મધ્યસ્થ પરમાણુના વેલેન્સ સેલના ઇલેક્ટ્રોન હોય, મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હોય। તો અહીંયા મધ્યસ્થ પરમાણુ કોણ છે, કાર્બન છે ભાઈ, તો કાર્બનના ઇલેક્ટ્રોન મૂકવાના રહેશે। જુઓ કેવી રીતે, કાર્બન ઉપર ધ્યાનથી જોશો તો કાર્બન એ વચ્ચેના ભાગમાં છે, એટલે કાર્બનના ઇલેક્ટ્રોન આવશે 4, હું અહીંયા 4 લખી નાખીશ, 4 પ્લસ હાઇડ્રોજનની સંખ્યા, હાઇડ્રોજન કેટલા છે, 4 છે, તો હું પાછા 4 લખીશ, 4 પ્લસ 4 પ્લસ ઓર માઇનસ સી, સી મતલબ ચાર્જ, વીજભાર કેટલો છે, મિથેન ઉપર કાંઈ જ વીજભાર નથી, ઉપર પ્લસ કે માઇનસ તમને કાંઈ નથી દેખાતું, એટલા માટે લખી નાખશો તમે 0, છેદમાં આવશે 2। આટલી વાત સમજાણી, 4 પ્લસ 4 પ્લસ ઓર માઇનસ 0 છેદમાં આવશે 2। ગણતરી કરો નાની આમથી, 4 × 4 = 8, 8 / 2 = 4, તો મને ઇલેક્ટ્રોન પેરનો જવાબ મળી ગયો 4। આ જ સૌથી મહત્વનું છે, બોન્ડ પેર અને લોન પેર કંઈ ખાસ કાઢી લેવાનું નથી। ચલો પાણી માટે વાત કરીએ, પાણી માટે પણ ઇલેક્ટ્રોન પેર ગણીશું, જલ્દીથી સૂત્ર મૂકું છું, વી પ્લસ એચ પ્લસ ઓર માઇનસ સીના છેદમાં 2। વેલેન્સ સેલ એકલો પરમાણુ હોય એ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન આપશે, તો એકલો પરમાણુ કોણ છે, ઓક્સિજન છે બરાબર, તો ઓક્સિજનના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા, 6, તો હું અહીંયા આગળથી 6 મૂકી દઈશ, 6 પ્લસ હાઇડ્રોજનની સંખ્યા 2 છે, 6 પ્લસ 2 કરી નાખો, પ્લસ ઓર માઇનસ 0 આખાના છેદમાં 2, તો 6 × 2 = 8, 8 / 2 = 4। ઠીક છે, ચલો આવી જઈએ ત્રીજા ઉપર, ઇલેક્ટ્રોન પેરનું સૂત્ર, હવે સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ કિંમત મૂકું છું, એકલો પરમાણુ છે નાઇટ્રોજન, નાઇટ્રોજન માટે ઇલેક્ટ્રોન કેટલા, 5, 5 ઇલેક્ટ્રોન આગળ મૂકી દઈશ,
हाइड्रोजन की संख्या त्रण छे, त्रण मूकी दीधा, चार्ज जीरो छे आखाना छेद में बे, पांच ने त्रण आठ, आठ ना छेद में बे बराबर चार, काम पूरु बराबर। हवे सल्फर डाइऑक्साइड अहींयाथी ध्यान रखो, महत्वनुं छे सल्फर डाइऑक्साइड फोकस करजो। सौथी पहला एकलो परमाणु छे एना सेंट्रल कक्षाना इलेक्ट्रॉन सल्फर, सल्फर कई लाइन में आवे, ऑक्सिजन वाली लाइन में आवशे। ओल्ड स्टाइल सेटी पोएम करशो तो ऑक्सिजन ना जेटला इलेक्ट्रॉन छे अहीं आगे तमारी पासे आवशे छ इलेक्ट्रॉन, एटला ज मारे लखवाना आवशे सल्फर माटे छ इलेक्ट्रॉन। चलो लखी नाखू छुं, तो सल्फर माटेना जे इलेक्ट्रॉननी संख्या छे छ प्लस। हाइड्रोजन के हेलोजन की संख्या जुओ, सल्फर डाइऑक्साइड में एक पण हाइड्रोजन नथी, न के एमां कोई हेलोजन, फ्लोरिन, क्लोरिन, ब्रोमीन, आयोडीन, एस्टेटाइन एवं कहीं देखात नहीं। ऑक्सिजन है पण ऑक्सिजन ने गणवाना नथी, ध्यान राखजो अहीं छोकराओ मिस्टेक करे छे। चौथा प्रश्न में ऑक्सिजन ने भूलभूल में पण गणी नाखता नहीं बराबर। हवे जुओ ऑक्सिजन हूँ गणत नहीं तो मारी पास शू आवशे, शून्य प्लस और माइनस शून्य। पहलो शून्य कहो हाइड्रोजन के हेलोजन की संख्या, बीजो शून्य कहो चार्ज की संख्या आखाना छेद में बे, तो छ भाग्या बे बराबर कर दो त्रण आवशे ठीक। चलो एना पछी मारी पास आवे छे कार्बन डाइऑक्साइड। हवे कार्बन डाइऑक्साइड माटे तमे ट्राय करजो आवड़ी जशे, हूँ एना पछीनो जे छे चार्ज वाळो ई करावुं छुं। समझजो ध्यान थी, आपणे छठो प्रश्न जोईए छे। सौथी पहेला सूत्र मूकी दऊं छूं प्रेम थी, सूत्र छे मारी पासे V प्लस एच प्लस और माइनस सी आखाना छेद में बे। वेलेंसेलना इलेक्ट्रॉन एटले के कार्बनना इलेक्ट्रॉन ई आवशे चार। हाइड्रोजन, हाइड्रोजन की संख्या केटली नथी, हेलोजन की संख्या केटली नथी, मतलब जीरो। हवे समझो अहीं बंने वस्तु लखी छे प्लस अथवा तो माइनस सी, आपणे शुं करशुं जे वीजभार हशे एनाथी ऊंधू करशुं। अहीं आगळ ऊपर शुं छे माइनस बे छे, जो माइनस हशे तो आपणे प्लस करशुं, जो माइनस हशे तो आपणे प्लस करशुं। ध्यान थी समझो, जो माइनस हशे तो आपणे प्लस करशुं, अहीं छे माइनस एटला माटे करवामां आवशे प्लस टू। આવું શું કરવા સર, ગમે એમ મન ફાવે એમ કરો છો? મન ફાવે છે એમ નથી કરતા, અહીંયા જે તમે સૂત્રની મદદથી ગણતરી કરો છો એ ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે। આ સૂત્રની મદદથી આપણે જે ગણતરી કરીએ છીએ એ શું દેખાડે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા દેખાડે છે। અને ધ્યાનથી જુઓ તમે તો જે માઇનસ ટુ લખ્યું છે એ માઇનસ ટુનો મતલબ એમ હોય કે બે વધારાના ઇલેક્ટ્રોન આવ્યા છે, બે વધારાના ઇલેક્ટ્રોન ક્યાંકથી અહીં આગળ આવ્યા છે, તો એ બે વધારાના ઇલેક્ટ્રોન છે એ દેખાડવા માટે તમારે કરવું, સોરી કરવું પડશે ફરજિયાતપણે પ્લસ ટુ। તો હવે ચાર ને બે છ, છ ભાગ્યા બે બરાબર ત્રણ। તો મારી પાસે કાર્બોનેટ જે છે છઠ્ઠો પ્રશ્ન, એના માટે ઇલેક્ટ્રોન પેરની સંખ્યા આવી ગઈ ત્રણ બરાબર। ચલો હવે જોઈએ છીએ એમોનિયમ આયન માટે, ત્યાંથી જુઓ હવે ડાયરેક્ટલી સૂત્રમાં કિંમત પૂછો, એપી બરાબર આવશે નાઇટ્રોજનની સંખ્યા તો પાંચ ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ હાઇડ્રોજનની સંખ્યા ચાર। હવે જો વીજભાર કેવો છે પ્લસ વન છે, પ્લસ વન વીજભાર માટે કરશું માઇનસ વન, પ્લસ વન જે વીજભાર છે એના માટે કરવામાં આવશે માઇનસ વન અને આખાના છેદમાં કરવામાં આવશે બે। જુઓ પાંચ ને ચાર નવ, નવમાંથી એક ગયા એટલે આઠ, આઠના છેદમાં બે, આઠના અડધા કરી નાખો જવાબ આવશે ચાર। એમોનિયમ આયન માટે જે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે ચાર આવશે, આ આપણે ગણી લીધી। ફોસ્ફેટ પીઓ ફોર થ્રી માઇનસ, ફોસ્ફેટ માટે ગણતરી કરો ઇલેક્ટ્રોન પેરની સંખ્યા, ફોસ્ફરસના ઇલેક્ટ્રોન છે એ પાંચ પ્લસ હાઇડ્રોજન હેલોજનની સંખ્યા શૂન્ય પ્લસ ત્રણ વીજભાર ઉપરથી આવશે પ્લસ ત્રણ આખાના છેદમાં બે બરાબર આઠના છેદમાં આવશે બે બરાબર આવ્યા ચાર બરાબર। તો આપણી પાસે ઇલેક્ટ્રોન પેર ગણવાની પદ્ધતિ થઈ ગઈ। હવે હું જલ્દીથી તમને કરાવી દઉં છું બોન્ડ પેર, બોન્ડ પેર છે સાવ સરળ છે એટલા માટે જુઓ। મિથેન માટે બોન્ડ પેર ગણવી હોય તો પહેલાં કુલ પરમાણુ ગણી લો, એક કાર્બન ચાર હાઇડ્રોજન ટોટલ કેટલા થઈ ગયા પાંચ, પાંચમાંથી એક માઇનસ કરી નાખો ચાર, તો જે બોન્ડ પેર આવશે મારી પાસે એ આવશે પાંચ માઇનસ એક બરાબર ચાર। બીજા પ્રશ્નમાં જુઓ પાણીની અંદર અણુ કેટલા છે, ત્રણ છે, એક ઓક્સિજન બે હાઇડ્રોજન, ત્રણ માઇનસ એક કરો, ત્રણ માઇનસ એક કરશો એટલે બે। ત્રીજો પ્રશ્ન જુઓ એમોનિયા, એમોનિયામાં મારી પાસે ત્રણ ને એક ચાર પરમાણુ છે, તો આના માટે બોન્ડ પેર જુઓ કેવી રીતે આવશે, ચાર પરમાણુ છે ચાર માઇનસ એક કરી નાખીશ બરાબર આવશે ત્રણ, પડી સમજણ? હવે હું વાત કરું છું SO2 ની, કુલ પરમાણુ છે એ ત્રણ છે તો ત્રણ માઇનસ એક બરાબર બે, તો કુલ જે હોય એનામાંથી એક બાદ કરી નાખો તો જવાબ આવી જશે। આમાં કાંઈ નાત જાત ધર્મ જોવાનો નથી, મતલબ હાઇડ્રોજન હોય, હેલોજન હોય, વેલેન્સ સેલ હોય, બધાને ગણી નાખશું, એવું નહીં કે હાઇડ્રોજન ગણવાના છે ને હેલોજન નહીં ગણવાના, ઓક્સિજન ગણવાનો નહીં ગણવાનો, એવું કાંઈ નહીં।
બધા જ તત્વો ગણી નાખો, ટોટલનો મતલબ હોય કુલ ટોટલ, જેટલા પણ છે બધાને ગણી નાખશું, એમાંથી આપણે ખાલી એક સંખ્યા બાદ કરશું, એકડો છે એનામાંથી બાદ કરશું, જે આવશે તમારો જવાબ. બરાબર, હવે આવી રીતે આપણને શું મળી ગયું? બોન્ડ પેર મળી ગઈ. હવે વાત આવે છે લોન પેરની. લોન પેર સાવ સરળ છે, એમાં પણ બાદબાકી જ કરશું. જુઓ કેવી રીતે, લોન પેર બરાબર ઇલેક્ટ્રોન પેર માઇનસ બોન્ડ પેર, તો આ બંનેની બાદબાકી કરી નાખો. ચાર માઇનસ ચાર ઝીરો. બીજા માટે લોન પેર કેટલા? ચાર માઇનસ બે, જવાબ આવ્યો બે. અહીંયા કેટલા આવશે? ચાર માઇનસ ત્રણ. ચાર માઇનસ ત્રણ કરશો, જવાબ આવી ગયો એક. આવી રીતે કરવાનું છે. બાકીના બધા માટે તમે બોન્ડ પેર અને લોન પેર છે એ ગણી નાખજો. આ આપણી પાસે સૌથી મહત્વનું છે, તમને આવડવું જોઈએ બોન્ડ પેર અને લોન પેર ગણતા. બરાબર, આ થઈ જશે પછી આપણું આગળનું કામ બધું થશે. બરાબર, તો આટલું પહેલાં કરી લો, આના પછીનું કમ્પ્લીટ કરો અને પછી આગળનો વિડીયો જોજો. હેલો, ચલો હવે જોઈએ બાળકો, આપણે એક મહત્વના ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. આપણે પાસે હવે ઇલેક્ટ્રોન પેરની મદદથી સંકરણ કેવી રીતે ગોતવું એ આપણે વાત કરવાની છે. શું ટોપિક છે? ઇલેક્ટ્રોન પેરની મદદથી તમે સંકરણ કેવી રીતે ગોતી શકો છો એ આપણે સમજીએ. હવે જુઓ, તમને ખ્યાલ હશે કે આપણી પાસે કક્ષકો અલગ અલગ પ્રકારની છે. એક એસ કક્ષક છે, પી કક્ષક છે, ડી છે અને આના સિવાય એફ પણ છે, પણ એની મારે કંઈ જરૂર નથી. આ જે ત્રણ કક્ષકો છે એસ, પી અને ડી, એની પેટા કક્ષકો તમને ખબર હોવી જોઈએ. એસ કક્ષક માટે પેટા કક્ષક કેટલી છે? એક જ છે, તો હું એને ખાલી એસ લખું છું. પી કક્ષકની જે પેટા કક્ષકો છે એ ત્રણ છે. કઈ કઈ છે? એક છે પી એક્સ, બીજી છે પી વાય અને ત્રીજી છે પી ઝેડ. આગળના વિડીયોમાં આપણે તમને સમજાવ્યું છે, ચોપડીની અંદર પણ આપેલું છે કે ત્રણ પેટા કક્ષકો હોય પી એક્સ, પી વાય અને પી ઝેડ. ડી જે કક્ષક છે એની પાંચ પેટા કક્ષકો છે. કઈ કઈ? એકને કહેવાશે ડી એક્સ વાય, બીજાને કહેશું ડી વાય ઝેડ, ત્રીજાને કહેશું ડી એક્સ ઝેડ. તો એક્સ વાય વાય ઝેડ અને એક્સ ઝેડ કે ઝેડ એક્સ જે પણ કહો. બીજી બે આવે છે ડી એક્સ સ્ક્વેર વાય સ્ક્વેર અને છેલ્લે આવે છે ડી ઝેડ સ્ક્વેર. તો અહીંયા આગળ પાંચ પેટા કક્ષકો છે, અહીંયા ત્રણ પેટા કક્ષકો છે, અહીંયા આગળ એક પેટા કક્ષકો છે. હવે સમજો, આને હું અલગ રીતે લખું છું. એસ એમને એમ લખી નાખું છું, પી ઉપર ત્રણ સંખ્યા લખું છું. પી ઉપર શું લખી નાખ્યું? મેં તગડો લખી નાખ્યો. તગડો શું કરે લખ્યો? કેમ કે ત્રણ પેટા કક્ષકો હતી એટલા માટે. એવી જ રીતે ડી ઉપર શું લખાશે? પાંચડો લખાશે. આટલી વાત સમજાઈ ગઈ. એસ ઉપર એક લખશું, પી ઉપર ત્રણ લખ્યો છે અને જે ડી ઉપર છે એ પાંચડો લખ્યો છે. આ દરેક સંખ્યા મને શું દેખાડે છે? કેટલી પેટા કક્ષકો છે તે. હવે ધ્યાનથી સમજો, ઇલેક્ટ્રોન પેરની મદદથી આપણે જોશું કે સંકરણ કેમ નક્કી થાય. માની લો તમે ઇલેક્ટ્રોન પેરની ગણતરી કરી, ઇલેક્ટ્રોન પેરની સંખ્યા તમારી પાસે બે આવે છે, બેથી ઓછો જવાબ ક્યારેય નહીં આવે. ઇલેક્ટ્રોન પેરની જવાબ આવ્યો બે. તો શું કરવાનું છે? હંમેશા એસથી ચાલુ કરવાનું. આપણે કોઈ કક્ષકો જોઈએ છે, કેટલીક સંખ્યાઓની કક્ષકો જોશે. કેટલી સંખ્યાની કક્ષકો જોઈએ છે? બે. એમાંથી એક કઈ લેવી પડશે? એસ, કેમ કે ત્યાંથી જ કન્ટિન્યુ ચાલુ કરવાનું છે. એસ પછી પી આવે ને પી પછી આવે ડી. તો હું એક તો લઈ લઈશ એસ, એસ ઉપર એક લખી નાખ્યો, પણ મારે જોઈએ છે કેટલી? બે જોઈએ છે. હવે બીજી લેવાશે પી માંથી. પી ની અંદર ત્રણ છે, પણ ત્રણેય લેવાની જરૂર નથી. આપણે કોઈ પણ એક કક્ષક લેશું, એટલે હું પી માંથી કોઈ એક લઈ લઈશ. આ જે સંકરણ છે એને કહેવાશે એસ પી. એક વખત એસ, બીજી વખત છે પી, એટલા માટે કહેવાશે એસ પી. ઠીક છે. હવે હું ઇલેક્ટ્રોન પેર લખી નાખું છું ત્રણ, તો મારે ત્રણ કક્ષકોની જરૂર છે. એક તો કમ્પલસરી એસ લેવી પડશે, બાકીની બે પી લઈ લો. તો હું લઈ લઉં છું એસ પી ટુ. હવે ઉપર એકડો હોય તો લખવાની જરૂર નથી, બગડો તગડો આવશે તો આપણે લખશું. ચલો હવે વાત કરીએ છીએ ચાર માટે. મારે ચાર ઇલેક્ટ્રોન યુગ્માની જરૂર છે, એના માટે મને ચાર કક્ષકો જોશે. ચાર કક્ષકો કઈ ગઈ? એસ પી થ્રી, એક એસ કક્ષક અને બાકીની ત્રણ જે છે એ આવશે પી કક્ષક. જો પાંચડો હોય તો આવશે એસ પી થ્રી. જો અહીંયા ચાર તો થઈ ગઈ, એક મળી ગઈ મને એસ માંથી, ત્રણ મળી ગઈ મને પી માંથી, હવે હું લઈશ એક ડી માંથી. તો અહીંયા આગળ લખાશે ડી. ડી એક વખત લખી નાખ્યું એટલા માટે એસ પી થ્રી ડી. હવે છ હોય તો આવશે એસ પી થ્રી ડી ટુ. બરાબર, જો સાત હોય તો, જો સાત હશે તો આપણે લખશું આને એસ પી થ્રી ડી થ્રી તરીકે. બસ અહીંયા સુધીનું આવશે, આનાથી વધારે તમારે ઇલેક્ટ્રોન યુગમાં ભણવાના નહીં આવે. મેક્સિમમ તમારા સિલેબસમાં તો છ સુધીનું છે, તોય મેં તમને સાતરો લખાવી નાખ્યો. બાકી આગળ વધવું હોય તો હજી વધી શકાય, પણ તમારે કંઈ જરૂરિયાત નથી એની. તો સંકરણની ખબર પડી ગઈ. આજે આપણે સિમ્બોલ લખ્યા છે ને બધા, એને કહેવાશે સંકરણ.
સંકરણ શું છે એ આપણે આગળના વિડીયોમાં સમજી ગયા હતા, પણ સંકરણ ગોતવું કેવી રીતે આજે સમજ્યા છે. તમારે સૌથી પહેલાં શું કરવાનું, ઇલેક્ટ્રોન પેર ગણી નાખવાની. ઇલેક્ટ્રોન યુગ્મ ગણી નાખો છો તો ઇલેક્ટ્રોન યુગ્મ ઉપરથી તમને સંકરણની માહિતી મળી જશે. હવે સૌથી મહત્વનું, એમના આકાર કે શેપ કેમ નક્કી કરવા છે આપણે જોઈએ છીએ. ચલો બાળકો, હવે આપણે જોવાનું છે કે તમારી પાસે જો ઇલેક્ટ્રોન પેર આવી જાય તો એનાથી સંકરણ મળી ગયું. સંકરણ મળી ગયા પછી એનો આકાર પણ મળી જશે. આકાર માટે શું ધ્યાન રાખવાની છે એ બાબત હું સમજાવું છું. જો ધ્યાનથી અહીંયા આગળ લખ્યું છે મેં એસ અને પી. એક વખત એસ છે, એક વખત બે છે, અથવા તો એમ સમજો કે ઇલેક્ટ્રોન પેરની સંખ્યા બે છે. તો કહેવાનો મતલબ આપણી પાસે બે કણો છે, એ બે કણોને તમે કોઈક રીતે ગોઠવશો. હવે ગોઠવવાનું કેવી રીતે છે, એ બંને મહત્તમ અંતર ઉપર લેવા જોઈએ. મહત્તમ અંતર એટલે સમજો, મારી પાસે આવી રીતે માન લો કે ત્રણ પદાર્થ છે, તો VACPRની દ્રષ્ટિએ આ ત્રણેય પદાર્થ છે મહત્તમ અંતરે જ છે. આપણે મહત્તમ અંતર કેવી રીતે જોવાનું છે, એમના ખૂણા તરીકે. એમનો જે બોન્ડ એંગલ છે, એમનો ખૂણો છે, એ બધામાં જુઓ. અહીંયા આવશે 180, અહીંયા પણ આવશે 180, અહીંયા પણ આવશે 180. તો ત્રણેય જગ્યાએ જે બંધ કોણ છે એ મારી પાસે 180 છે, એટલા માટે આ બધા છે એકબીજાથી મહત્તમ અંતરે છે. એને કંઈ આપણે ચિંતા નથી કરવાની. આપણે શું જોશું, માની લો કે આવી રીતે ત્રણ પદાર્થ હોત. એક આવી રીતે છે, બીજો પદાર્થ છે કંઈક આવી રીતે છે, અને ત્રીજો છે એ આમ છે. એ ખૂણો જુઓ, પહેલાંના કેસમાં ખૂણો છે 45 અંશ જેટલો, બીજામાં મને 90 અંશ જેટલો મળે છે, અને ત્રીજામાં મળે છે 180માં. તો હું શું કહીશ, જે ત્રીજો કેસ છે મારી પાસે સૌથી વધારે સ્થાયી હશે. કેમ? કેમકે આ બંને એકબીજાથી દૂર છે. VAC પેર આપણને એટલું સમજાવે છે કે કોઈ પણ પદાર્થ એકબીજાથી બને એટલો દૂર હશે એટલી એની સ્થાયીતા વધારે હશે. તો આ સૌથી વધારે સ્થાયી, ઓછો સ્થાયી, આ ખૂબ જ ઓછો સ્થાયી. કેમ આવું ભાઈ? કેમકે અહીંયા આગળ રિપલ્શન વધારે હશે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ છે એ મેક્સિમમ હશે. અહીંયા આગળ મારી પાસે 4 ઇલેક્ટ્રોન છે, એ ચારેયમાં તમને અપાકર્ષણ જોવા મળશે. ઠીક, હવે આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ. સંકરણ ઉપરથી આકાર સમજવાના છે. ચલો જુઓ, અહીંયા આગળ જે ઇલેક્ટ્રોન પેર લખી છે ને, એટલા આપણે પરમાણુઓ ગોઠવવાના રહેશે. એટલા આપણે પરમાણુઓ ગોઠવવાના રહેશે. જો હું ગોઠવું છું કેવી રીતે, મારી પાસે અહીંયા આગળ બે પરમાણુ આવી ગયા. એકને હું બોક્સથી દર્શાવું છું, બીજાને હું સર્કલથી. બોક્સનો મતલબ શું છે, બોક્સની જગ્યાએ મધ્યસ્થ પરમાણુ આવશે. તો આ મારી પાસે જે આકાર બની ગયો એનું હું કહી દઈશ રેખીય. એક સીધી લીટી જેવું બને છે એટલા માટે રેખીય. આવી જ રીતે રાખવો શક્ય છે, બીજી કોઈ રીતે શક્ય નથી. મેક્સિમમ ખૂણો બનશે અહીંયા આગળ 180નો. હવે વાત કરીએ છીએ SP2 માટે. સંકરણ SP2 છે, જેના માટે ઇલેક્ટ્રોન પેર 3 છે. તો મારે પરમાણુઓ 3 રાખવાના છે. 3 પરમાણુ કેવી રીતે રહેશે? એક હું મધ્યસ્થ પરમાણુ વચ્ચે બોક્સ તરીકે દેખાડું, અને બંને બાજુ હું સર્કલ દેખાડું. અહીંયા આગળ જ્યારે પરમાણુ આવી રીતે ગોઠવાયેલા હશે ત્યારે મહત્તમ ખૂણો બને છે 180. 180 બનાવતો હોય ત્યાં સુધી આપણે કાંઈ જ નહીં કરીએ. ચલો હવે સમજવાની વાત આવશે. હવે સમજવાની વાત આવે છે આપણી પાસે, કેવી રીતે સમજશું. હવે જો અહીંયા આગળ બીજી મહત્વની વાત એમ છે કે મારી પાસે 3 પરમાણુઓ થવા જોઈએ, પણ કેવી રીતે? મધ્યસ્થ પરમાણુને કાઢી નાખતા. તો એ રીતે જોવા જાઓ ને તો જો SP પ્રમાણે મારી પાસે આગળ બે જ પરમાણુ થયા. બે પરમાણુ તો ચાલશે નહીં, મારે મધ્યસ્થ પરમાણુને ગણવાનો નથી. આ બોક્સ કાઢી નાખો તો કેટલા થયા? ખાલી એક જ વધ્યું. અહીંયા એક જ પરમાણુ વધે છે, તો એટલા માટે હું હજી એક બોક્સ દોર નાખીશ. આવી રીતે બોક્સ નહીં, સોરી, સર્કલ. તો જે રેખીય આકાર છે એ ઓછામાં ઓછા 3 પરમાણુથી બનશે. બે માટે હોય તો રેખીય જ થવાનું છે, એમાં કંઈ પ્રશ્ન નથી, પણ ઓછામાં ઓછા 3 પરમાણુ હશે એને આપણે રેખીય કહેશું. એમ સમજો કે આજે લખેલા છે એવા સર્કલ બનવા જોઈએ. તો સર્કલ કેટલા બન્યા? 2. SP3 માટે સમજો, જેમાં 3 ઇલેક્ટ્રોન પેર છે. 3 ઇલેક્ટ્રોન પેરનો મતલબ શું? મારી પાસે ટોટલ પરમાણુ સર્કલવાળા 3 થવા જોઈએ. આ બોક્સની જગ્યાએ શું આવશે? મધ્યસ્થ પરમાણુ. એની સાથે મને કાંઈ લેવા દેવા નથી. તો જો 2ને તમે આમ રાખી દીધા 180નો ખૂણો બને છે, પણ હવે જો હું ત્રીજાને આમ રાખીશ ને તો તકલીફ થશે. કેમ? કેમ કે હવે જો ખૂણો થઈ ગયો 90નો, એટલે હું આની બદલે એક નવો જ આકાર દોરું છું. સમજો ધ્યાનથી, એ આકાર છે એ સ્થાયી બનશે. હું દોરી નાખું છું અહીંયા આગળ, વચ્ચે બોક્સ છે એમને, એક આ બાજુ સર્કલ, બીજું આ બાજુ સર્કલ, એક નીચે સર્કલ. અહીંયા બધી જગ્યાએ ખૂણો છે 120નો બન્યો. આને કહેવાશે સમતલીય ત્રિકોણ. શું કહેવાશે આને? સમતલીય ત્રિકોણ. જે મારી પાસે ત્રિકોણ આકાર બને છે એ સૌથી વધારે સ્થાયી હશે. SP2 ઉપરથી ત્રિકોણ બનવો જોઈએ.
પછી આવે છે sp3। અહીં આગળ આકાર બહુ જ મહત્વનો છે, મારી પાસે સમચતુષ્ફલકીય આકાર આવશે। આ આકાર જે છે એને કહેવાશે સમચતુષ્ફલકીય, આ આપણી પાસે sp3માં બનશે। ઠીક છે, તો આપણે વાત કરી હતી sp3 માટે આ જે આકાર બને છે એને કહેવાશે સમચતુષ્ફલકીય। ટેટ્રાહેડ્રલ જેને આપણે કહેશું, બરાબર, શું કહેવાશે? ટેટ્રાહેડ્રલ। હવે જુઓ વાત આવે છે sp3d માટેની, મતલબ મારે 5 પરમાણુઓ ગોઠવવાના છે મધ્યસ્થ પરમાણુ સિવાય માટે। ટોટલ પરમાણુ કેટલા ગોઠવી દઈશું? 5। વચ્ચે એક બોક્સ બનાવી નાખું છું, અહીંયા એક હું ત્રિકોણ બનાવીશ, એની ઉપર એક પરમાણુ, એક નીચે પરમાણુ। સમજો, આ વચ્ચે એક સમતલીય ત્રિકોણ બને છે। અને સારી રીતે જો સમજાવવાને ટ્રાય કરું તો જુઓ કેવી રીતે આકાર હશે, એક જ મિનિટ। ઉદાહરણ તરીકે આ જે બુક દેખાય છે ને ત્રિકોણ જેવી સમજો, બરાબર, અહીંયાથી આમ કોઈ ત્રિકોણ છે સમજો, તો અહીંયા પ્લેનમાં એક મારી પાસે ત્રિકોણ બનશે, પછી એક ઉપર પરમાણુ હશે આવી રીતે, અને એક નીચે પણ પરમાણુ હશે। એમ તો હું તમને 3D દેખાડી દઈશ, બરાબર, પણ અત્યારે પરમાણુ કેવી રીતે છે, આમ એક નીચે પરમાણુ છે, આ નીચે માર્કર છે ત્યાં, અને બીજો એક ઉપર માર્કર છે, ત્યાં આગળ પણ પરમાણુ છે। આને કહેવાશે પિરામિડલ શેપ। હકીકતમાં સારી રીતે કેવું હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડ। આ જે આકાર છે એનું નામ શું બનશે? ત્રિકોણીય દ્વિપિરામિડ। ઠીક છે, પછી મારી પાસે આવે છે sp3d2। sp3d2 માટે શું આવશે? મારી પાસે એક સમતલીય ચોરસ આકાર બનશે। ઓકે, હવે નહીં સમજાઈ શકે, એક જ મિનિટ જો કેવી રીતે મારી પાસે એક સમતલીય ચોરસ જેવું બને છે। હવે એની ઉપર એક પરમાણુ હશે, એક પરમાણુ નીચે હશે, અને આગળ બોક્સ દેખાડું છું, બોક્સનો મતલબ છે મધ્યસ્થ પરમાણુ। ઠીક છે, હવે આ આપણી પાસે બની ગયું છે, મારી પાસે શું બની ગયું છે? આ અષ્ટફલકીય રચના બની ગઈ છે। આને કહેવાશે શું? આને કહેવાશે અષ્ટફલકીય રચના। આ હકીકતમાં કેવી રીતે જુઓ, મારી પાસે સેમ ઉપરનો આકાર છે એવી જ રીતે, માની લો કે આ મારી પાસે આગળ વચ્ચેના ભાગમાં હું તમને બોક્સ દેખાડી દઉં છું, બરાબર, સમજો, આ જે બુકનો વચ્ચેનો ભાગ છે ને ત્યાં આગળ કંઈક બોક્સ જેવું બને છે। આ બોક્સનો મતલબ શું? મધ્યસ્થ પરમાણુ અહીં આગળ આવશે, તો આને કમ્પેર કરજો મધ્યસ્થ પરમાણુ સાથે। હવે એક ગોળો મારી પાસે અહીંયા આગળ હશે, આ જે ખૂણો છે ત્યાં એક ગોળો આવશે, બીજા ખૂણા ઉપર બીજો ગોળો હશે, ત્રીજા ખૂણા ઉપર મારી પાસે ત્રીજો ગોળો, અને આ ચોથા ખૂણા ઉપર મારી પાસે ચોથો, મતલબ વચ્ચે બોક્સ અને ચારે બાજુ એક એક પરમાણુ હશે। પછી આ બુકને આમ સમજી લો, આપણે રાખી દીધી, હવે એક ઉપર પરમાણુ હશે ઉપરના ભાગે, અને એક પરમાણુ એક્ઝેક્ટલી નીચે હશે, એક જ મિનિટ। તો આવી રીતનો મારી પાસે આકાર બનશે જેને કહેવાશે અષ્ટફલકીય, બરાબર। એક પ્લેનની અંદર 4 પરમાણુ જે ગોળા સ્વરૂપે દેખાડ્યા હતા, એક ઉપર એક નીચે, તો ટોટલ 6 પરમાણુ આવશે, અને બોક્સ છે મતલબ કે મધ્યસ્થ પરમાણુ વચ્ચે હશે, તો આ છે ઉપર હશે, આ નીચે હશે, આ ચારે એક જ સમતલમાં હશે। આ જે રચના દેખાય છે એને કહેવાશે અષ્ટફલકીય। તો આપણને આકારની માહિતી મળવી જોઈએ। હું તમને ઉદાહરણ સમજાવું અહીં આગળ, ઉદાહરણ તરીકે મારી પાસે એમોનિયાની મિથેનની વાત કરવામાં આવે, તો મિથેન માટે આપણે હમણાં જ ઇલેક્ટ્રોન પેર ગણી હતી, મિથેન માટે ઇલેક્ટ્રોન પેર કેટલી આવતી હતી? 4। તો મિથેનનો જે આકાર છે એ સમચતુષ્ફલકીય થશે, કાર્બન વચ્ચે મૂકી દો, અહીંયા ચારે જગ્યાએ હાઇડ્રોજન મૂકી દો, તો જે મધ્યસ્થ પરમાણુ હતો એ વચ્ચે મૂકવાનો આવશે, બાકી ચારે જગ્યાએ મૂકાશે હાઇડ્રોજન, આવો આકાર બનશે। હું બીજી એક વાત કરું તમને, PCl5 માટે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ છે, એના માટે ઇલેક્ટ્રોન પેર ગણજો, ઇલેક્ટ્રોન પેરની સંખ્યા આવશે 5। 5 ઇલેક્ટ્રોન પેર છે એનો મતલબ આકાર કયો આવશે? ત્રિકોણીય દ્વિપિરામિડ। તો ફોસ્ફરસ વચ્ચે રાખી દેજો, ઉપર નીચે બધી બાજુ ક્લોરિન, જે 5 ખાના છે એ 5 જગ્યાએ આવશે ક્લોરિન, વાત સમજાણી? ચલો હું ઉદાહરણ તરીકે તમને એક આપું, SF6। SF6નો તમે ઇલેક્ટ્રોન પેર ગણજો, ઇલેક્ટ્રોન પેરની સંખ્યા આવશે 6। મતલબ શું? સલ્ફર છે એક સેન્ટરમાં આવશે, વચ્ચેના ભાગમાં આવશે સલ્ફર, બાકી દરેક જગ્યાએ આવશે ફ્લોરિન 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 ફ્લોરિન। આ વાત થઈ ગઈ SF6ની। ઉપર રેખીયની વાત કરું, કાર્બન ડાયોક્સાઇડ લઈ લો, કાર્બન ડાયોક્સાઇડ માટે જવાબ આવશે 2, તો કાર્બન સેન્ટરમાં બંને બાજુ ઓક્સિજન,
समतल त्रिकोण नो उदाहरण जो बी एफ थ्री लै लो बराबर तो बोरोन ट्राइफ्लोराइड आ जाए बोरोन है एक्जेक्टली सेंटर में त्रण फ्लोरिन आजूबाजू में आ चलो अँ आग मेरी पास ऑलमोस्ट काम थी गयु हमें बॉन्ड पेर और लॉन पेर प्रमाण भौमितिक आकार जो थोड़ा थोड़ा बदलाय आ बधा मॉडिफिकेशन थी और मैंने भौमितिक आकार मैं ये आप समझू नेक्स्ट क्लास में नेक्स्ट क्लास आप एकम कसोटी पची हे आटलू होमवर्क में लखी नाखजो और न करें नारायण ने जो कदाच प्रश्न आए थे जे पाचड़ पोर्सन है त्या वीएससी फेर में तो आँख बंद कर आज लखी नाखजो आ सौ महत्व है आप तमने ये प्रमाण जी लेशू बराबर एना पीछे टॉपिक है आना बॉन्ड पेर और लॉन पेर मैं ये पीछे समझाशू थैंक यू सो मच आज मैं आटलू लखीए बाकी बढ़ू करसू नेक्स्ट टाइम।